जन लाल कसुंबल जाखड़ी अंतर पा घड़िए पानी अरे ए पण अमर वाणी सुरठी ए तो आले खित में घणी ए सब राष्ट्र निज धार काजे अनधार तू रखड़ो गणी भेटवा सोरठ बार वटियाई फरो बापा तू घर घणी ए विलोक वाणी अनभाष तल पद बीरता विसोरठ मात ने अरे पण रंग कसुंबल छे अमारो अर्पण में घणी तने या तो अर्पण में घणी तने ओला छंद छंद सुर ठान दोहरा अनसर्वी ये सुरठ वाणी त्रण रोजा रोयाई राताई जात पानी जे मरताई मरद में घणी घोड़ी एक का दूड़ान बेसना
राम सेवा, राम राम सेवा। खांभियों ने जुवारता जोई लाग्यूं के को जूना जुगना माणा छे। माणा तो नवा जुगनो छूं, पण जीव जूना जुगनी वातों मां झलाई गयो छे बा। शूरापुरानी ढींगी वातों नी याद मां आ आंख केम भीनी करी रावण? रावण नथी बा, हूँ रावण नथी, हूँ जातनो मकराणी छु। मकराणी? हाँ, मकराणी। पण बाप, धावण तो ए धरती ना धायो छु के ज्यां कईक माना लाडलाओ पीठी भर्या अंगे मीढळ बनता हाथे अय्याना हजार हजार अरमानो ने तलवार नी ठोकरे मारी ढींगाणा ना कसुंबी धावण धाववा माटे दौड़ी गया। અરે કઈ કોડ ભરી કામિનીઓના મુખ જોયા વિના ઇતિહાસને પાને ઇજ્જત અને ઈમાનના આંકડા લખાવી ગયા છે। એ આંકડાને ઉખેડવાથી વખત થોડો પાછો વળે છે બાપ। વેદનાની આંખના લોહિયાળ આંસુડે કોઈ કસુંબલ આદમી જ રંગાય બા। સોરઠ અને કાઠિયાવાડની ખમીર વંતી ધરતીના ખોળે કઈક ડુંગરા ડોકિયા કાઢીને ઉભા છે। પાદરે પાદરે પાણાઓ સુરાતનની ગાથા ગાઈ રહ્યા છે અને જ્યાં નજર નાખો ત્યાં વટ શૌર્ય અને સુરાતનની ગાથાઓ ગવાઈ રહી છે। જુઓ પણ એ નજર કરો, પેલી કઈ ધાર દેખાય છે જાણો છો? ના, ત્યાં અમારી સામે તોપ ચડાવીને માંડેલી। તમારી સામે? કોણે? જૂનાગઢના નવાબે। ક્યારે? આજથી 100 વર્ષ પહેલા અમારા મકરાણીઓની કટલે આમ ચાલેલી, અમારા રાતાચોળ લોહીની નીકો વહેલી। ક્યારે? ત્યારે તો હવે મને આ પૂરી વાત કહો, હું આ ધરતીને રોતી સાંભળું। આ ડુંગરાની ખાંભીઓ જાણે સજીવન થાય છે। જૂનાગઢ નો રાજ હતો, વેરાવળ પાટણ નો વનસ્પતિ થી લચકતો મુલક હતો। વેરાવળ પાટણ થી 5 ગાઉ દૂર એ પીણાજ નામે ગામડું હતું। એ ગામડામાં સવારે એક દિવસ સંવંત 1939 ના ભાદરવા સુદ 3 ને દિવસે સવારે રિંદ બલોચ મકરાણી આલી મહમદ જમાદારે
ઈણાદ ગામની પોતાની વસ્તીને આવીને કહ્યું કે ઈણાદ ખાલી કરો, ઈણાદ ખાલી કરો, ઈણાદ ખાલી કરો. કાલે અહીં તોપું મંડાશે, આપણા ઈણાજ ગામને તોપે ઉડાડશે. તમે સૌ જલ્દી નીકળી જાઓ, જલ્દી નીકળી જાઓ. ભાઈઓ ભાઈઓ, તમારા ઢોર ઢાંકર અને ઘરની ઘર વકડી લઈ જલ્દી નીકળો, કારણ કે કાલે અહીંયા તોપો મંડાશે. કાલ સાંજ થતા આ ખોરડા, આ જારવા પંખીયા કોઈ નહીં હોય, આપણું ઈણાજ ગામ પડીને પાદર થઈ જશે. અમે તમને મેળીને નહીં જઈએ, ભલે ને તોપો ચાલતી. ના ના, તમારે ભીત હેઠળ ભીસાવાની જરૂર નથી ભાઈ, જરૂર નથી. મારા મુકદ્દરમાં જે હશે તે થશે, પણ તમે જલ્દી કોઈ પરખેના ગામમાં પહોંચી જાઓ. જાઓ, જલ્દી પહોંચો, જલ્દી પહોંચો ભાઈઓ, જલ્દી પહોંચો. અલી, ભાગીને શું કરવું છે? મડાને વીજળીનો ભો ન હોય, ટાંટિયા ડહડીને મરવું એના કરતા આંગણે ઓશિયાળા રહેવું હારું. અમે નીકળીએ તો ઈણાજ લાજે. ના ના, ઈણાજ નહીં લાજે, ઈણાજ નહીં લાજે. હું ઠીક કહું છું, મારે ધીંગાણું નથી કરવું, મારે નવાબ સામે લડાઈ નથી કરવી. ઈણાજ ની લાજ સાચવવા ભલે હું મરી જાઉં, પણ મારે એની આબરૂ સાચવવા મારે એકલો અહીં બેહવું છે. જાઓ જાઓ, ગામ લોકોને સમજાવી ગામની બહાર જલ્દી નીકળી જાઓ. અરે જાઓ જાઓ, જલ્દી જાઓ. શું વિચારો છો? વિચારવાની વેળા નથી. આજ પણ હર વખતની જેમ તમે ભાઈજાન ભેળા નહીં ભળો તો. આજે છેલ્લી વાર કુટુંબ મેળો કરી લઈએ, કાલે તો ખુદાના દરબારમાં હઈશું. મારા ભાઈ બેટાઓ, મકરાણીની ઇજ્જત ઉતરી ગઈ છે. મકરાણી નામને બટ્ટો ધોવાની આજ વેળા આવી છે. ચાચાજાન, એટલું બધું તો શું થયું છે? આપણા માહેલાની ખટપટથી નવાબ સરકારના અમલદાર આપણા ઉપર કોપારા છે. કાલ સવારે હરિદાસ દીવાને મને વેરાવર મુકામે બોલાવ્યો હતો અને પૂછ્યું કે હથિયાર કેમ રાખો છો, સરકારી અમલદારોને ગામમાં કેમ નથી આવવા દેતા? મેં કહ્યું, સાહેબ, એવું કઈ નથી. મને દીવાને હુકમ કર્યો છે કે કાલ સવાર સુધીમાં હથિયાર હેઠા મૂકી ઈણાજ ખાલી કરો. હું જવાબ દઈને આવ્યો છું કે મારા ભાઈઓને પૂછીને કાલે પાછો આવીશ. મને ચેતવણી આપી છે કે કાલ સવાર સુધીમાં હા કે નાનો જવાબ જો નહીં મળે તો ઈણાજ ગામ ફૂંકી મારવા હું ફોજુને મોકલીશ. માટે હવે બોલો ભાઈઓ, હથિયાર અને ઈણાજ છોડવાની જો તમારી હા હોય તો વેરાવર જલ્દી પહોંચી જાઓ. તમે ખુદ શું ચાહો છો ચાચાજાન? હું હથિયાર નથી છોડવા માંગતો, હથિયાર તો મને મારા પ્રાણથી પણ પ્યારા છે. ઘર આંગણે બેઠો બેઠો મારી ઇજ્જત માટે મરી ફીટીશ. ચાચાજાન, અમે પણ તમારી સાથે જ મરશો. શાબાશ શાબાશ મારા શેર, મને તારાથી આવી જ ઉમ્મીદ હતી. જમાદાર અલી મામદ, જુનાણાને પુગા એમ નથી, રાત સામે ક્યાં સુધી થોડું ડાળશો? નવાબ સાહેબે કેવડાવ્યું છે? શું કેવડાવ્યું છે તારા નવાબે? હથિયાર હેઠા મૂકો, કઈણાજ ખાલી કરો. નકાર નિકર, રાજ સામે તોપો બંધા છે. નવાબ સાહેબ, મકાણીઓ મળદા નથી ને ઈણાજ કબ્રસ્તાન નથી. તમારા નવાબ સાહેબ ને કહેજો કે અમે તો મરશું પણ જુનાણાને અડાર સે ઉજ્જળ કરશું, અને નવાબ સાહેબ દૂધ ચોખાની તાસળીમાં રોજ મકાણીઓના બળા કાસા પડશે. તમારે નિમક હરામ થઈને રાજ સામે બંદૂક ટાકવી છે, જે ઘરમાં રહો તે ઘરમાં આગ લગાડવી છે, અને આ મહિના ક્યાં તમારું હતું? ઈણાજ અમથું નહોતું દીધું, મકરાણીઓને માથા હાથે મળ્યું છે તો માથા હાથે જ જશે, બાકી તો એ માલિક છે, જોઈએ તો બધું આંચકી લે. માલિક માનતા હોય તો હુકમનું પાલન કરો અને હથિયાર હેઠા મૂકો. હુકમ તો અત્યારે હથિયાર ઉઠાડવાનો છે, હથિયાર હેઠા મેલવાનો નહીં. નહીં માનો,
નહીં માનો તો અત્યારે જ ઇણાજ મારે માથે તોપો મંડાશે અને ચૂડેલો રાસણા લેશે. આમે માત્ર માથે ભમી જ રહ્યું છે તો રાવ સાહેબ, કૂતરાના માથે સિદ્ધ મરું, અમે મલકના માથે નામ ને કામ બંને થાય એ રીતે અમે અમારી મરદાનગી બધી બતાવીશું. જાઓ, તમારી તોપો લઈને હાજર થાવ, તમારી ફોજોને પણ લઈ આવો, અમે તમારા વધામણા કરશું. પધારો. Thank you.
ધીરે આવતો ધીરે આવતો રે આ ઉપર જો ઉપર બધું ચાલે પણ આમ ધીરે ભાગેલા ભાગેલા કહું છું આવતો અરે ધીરે ઉભો થાજે જરા ધીરે વાંકો વાળ કહું છું વાંકો તને કેટલી વાર સમજાયો પણ તું મારું માને ત્યારે ને તને બાપા હું સમજાવું છું હું મને વાત કરે પણ મને વાત કરી અરે હું વાત કરે અરે તને ના પાડી તી તો તે કીધું કે કાદુ થવામાં તો બહુ મજા છે અરે મથાળ મળશે લાડવા મળશે હરેણા મળશે અરે આ તો કાદુ થવામાં તો કહું છું કે મરી જશું તો સ્વર્ગ ની અપ્સરાઓ મળશે આ મર્દ થા મર્દ અરે આમ હાવ બાયલા જેવો થઈ ગયો છે અરે મર્દ થઈ જા કાદુ થા હું તો મર્દ છું જ અરે પણ મને તારી ચિંતા થાય મને તારી ચિંતા થાય છે કે ક્યાંક તું ઉમર એ મારી વાત સાંભળ કે આમાં તને એકાદ ગોળી વાગી ગઈ હે તો તારા બાપ ને હું શું જવાબ દઈશ મારા બાપ ની તું શું કરવા ફિકર કરે છે મારો બાપ ક્યાં હગો બાપ છે હું તો મારી માને આંગળી વસવા આંગળી મારું માને હજી હાલ ભેગા થઈ હલવાડા અલી પોતાની ઓકાત ભૂલી ગયો રાવ નહીં તો મકરાણીઓ એટલે જુનાણા ના મરક રાજની સામે હાથ ઉપાડનારની એ જ દશા થાય છે આપના પણ રાવ પેલા પાંચ મકરાણીઓ ભાગી ગયા એનું શું થયું રખડતા રોટલા વિનાના ધરતીને ખોડે ક્યાંક સમાઈ જશે આપના એ તમારી ભૂલ છે રાવ સાહેબ મકરાણીઓ તો મરદના બચ્ચા છે મોતના મોંમાં પણ સરખા નહીં બેસે એ સમજી લેજો રાવ સાહેબ કાદુ નહીં તો કાદુના બાળ બચ્ચાને કેદ કરો ખબર દઉં જુનાગઢ નો ગુનેગાર છે માટે જુનાગઢ નો ગુનેગાર હશે પર મારો તો નેક ખાવન છે જેને ગુનેગાર હોય એના બાવડા ક્યાં ભાંગી ગયા છે રાજના સિપાહીને સરખો જવાબ દે રાજના સિપાહી હો તો ઓર સાથે તમિસ્તી વાત કરો ફાતમા મોડે પૂડો પૂડો મૂછો રાખીને તમારે જોવા કઈ ગોદલા રાજના ખાઈ ખાને રખડી છે બંદૂક મૂકીને સાંભેલા લો સાંભેલા હું ફાતાવી લાગે છે કેમ ખરું ને પણ હાથમાં બેડિયું પડશે બેડિયું બસ જુનાગઢ નું નવાબ ખડખવા બેઠો
મરની ઝીણ છેલાતી નથી એટલે બેરાને માથે જોર કરવું છે. મારા કાંડામાં કડિયું જડ્યું છે. તમે ખીચડીના ખાનારા લાજ આબરૂ સોતા પાછા વળી જાઓ. હું બલોચની આવરત છું, જાણો છો? એરા ઢાલીને બાંધીને સુરવીને પૂથડીને મારી આંખ તો લાલ છે, પણ તારી આંખ કેમ લાલ છે? હું તો રાસડે રમવા ગઈ હતી રાતે. હું પણ રાત્રે. અમે ક્યાં હતા મણિયારા ને હા
काट दू चूडलियों रे मोहरता बनला भाई गया तारी चूडलियों रे मोहरता बनला भाई गया रंग रसिया रंग रसिया क्या रनिया भारा चलो आखलनी राती ने उजागरो क्या रे करो सुंगी ने हाट चूंदड़ियों रे मुलावता बनला वाई गया तारी चूंदड़ियों रे मुलावता बनला वाई गया ओ रंग रसिया ओ रंग रसिया प्यार मिया भारा सजो जागरो प्यारे करो आखलनी राती ने जागरो प्यारे करो છેલ્લી વારની રોટી ખાઈ લ્યો કેમ બેઠી નવાબના સિપાઈ આવ્યા છે અમને બધાને પકડી જાય છે બધાને એટલે મારી ચાચીને ભાઈને બહેનને તમામને ઓર્તોને બચ્ચાને ગુનો તો ન કરે છે તમને બે ગુનાઓને શા માટે લઈ જાય છે બેટી આ ભાત પાછો લઈ જા મકરાણીઓએ નવાબ સામે વેર બાંધ્યો છે સરબ બાંડો કર્યો છે બેબી બોલ તારી શી મરજી છે મરજી મરજી બીજી શી હોય નવાબ સાથે ભરી પીઓ અને તું હું મારે ભાઈ પાસે મકરાણ જઈને આ છોકરા મોટા કરીશ હમારા દુઃખને કારણે મકરાણીઓ નવાબની શરણે જાય એ તો કદી નહીં થાય Bye.
किनारो नैया छोड़ी दे किनारो, छोड़ी दे किनारो नैया छोड़ी दे किनारो। किनारा ने छोड़ा बिना आवे नहीं आरो तारो, छोड़ी दे किनारो नैया छोड़ी दे किनारो। तारे ने एने जन्मों जन्मनी सगाई पर मझधारे जावा सहवी पड़शे जुदाई। तारे ने एने जन्मों जन्मनी सगाई पर मझधारे जावा सहवी पड़शे जुदाई। ऊपर गगन नीचे पानी एकज सथवारो तारो, छोड़ी दे किनारो नैया छोड़ी दे किनारो। तारी मन मां समावी आंसू मां आँखों नी होड़ी बहावी। माया ने ममता तारी मन मां समावी आंसू मां आँखों नी होड़ी बहावी। बीजोगी थी शोधी ले सहारो तारो, छोड़ी दे किनारो नैया छोड़ी दे किनारो, छोड़ी दे किनारो छोड़ी दे किनारो छोड़ी दे किनारो। ધૂળ પડશે ધોળામાં ધૂળ તો આજ ખસી જાય તો પડે જમાદાર કાદરબક્ષ, અમારા બુઢાપાની ખાલી દેવા ખાઈશ માં મલકના ચોરતા। અમે ઘા નથી કરતા એટલે ખાનદાની ગુમાવો છો। કેવા છો? માનીએ છો બાબા, માનીએ છો બાબા। વાણિયો? નામ હું પૂનમચંદ। પૂનમચંદ? તો પૂનમચંદ શેઠ પટારામાં કેટલો માલ ભર્યો છે જો શેઠ, અમારે તમારું ઘર અબડાવવું ના પડે એટલે બધો માલ અહિયાં લાવીને હાજર કરી દો, સમજ્યા? લાવો છો બાબા? હા લાવો છો ને? હા જાઓ ભાઈ। Oh, my God.
બોલ, એને કાદુ ને તો દાઢી હતી, તમારી કઈ નઈ હે? મોટો કાદુ ઓલી બાઈ નો હાથ કાદુ હે? હા એ કાદુ હે. કાદુ? હા એ કાદુ હે, કાદુ પોતે સચ્ચા કાદુ હે. હમ અબલા હે. કાદુ કે પાસ લે જાયગા તભી પતા ચલેગા. ચલો શું છે? કયો કાદુ? ચલો. અરે અરે તું ઉઠાને ઉભો થતો. ચલો ખડા. અરે ભાઈ આવતા હે કોઈ કાદુ એસા થોડા એકદમ ખડા હોગા. ચલો. અરે અરે ચલો મારતા હે. જન્મ લીધો છે. શું છે શેઠ? કાલે રાતના અમારા ગામના બે બુઢા ચોકીદારોએ મારીને ઠાર કર્યા અને બીજા 11 જણને મારીને છાવે લટકાવ્યા છે. કોણે? ઈણાજના કાદુ મકરાણીએ. અને કહ્યું કે કોઈએ જો સાથી જોડ્યા તો ઘોડાને પૂંછડે બાંધી. રાવ, શું છે આ બધું? હમણાં જે ગામની હું ખબર આવું છું. મકરાણીઓને વધારે છીંછેડવામાં સાર નથી રાવ સાહેબ. વધારે વેરથી તો રાજની રૈયત રોળાશે. બીજો રસ્તો નીકળતો હોય તો બંદૂક શા માટે બાંધવી બાપા? મકરાણીઓ તો મરતા મરશે, પેલા અમે રસ. એક સંભાળીને પગલું પગજો સાહેબ. હું સંભાળીને પગલું લઈશ નગર શેઠ.
બાકી કાદુ ને જેને મદદ કરી હશે તેને હું કોણે મારીશ? પટેલ, બે સાથી ની જમીન ખેડા છુઈ જશે. બાપા, કઈ વાણ બારવટિયા ને રોટલા પૂરા પાડો છો? સાહેબ, અમે સુવાણ રોટલા નથી દેતા, દેવા પડે છે, ના આપીએ તો ભૂકી મરે છે. એટલે રાજના ગુનેગાર ને રોટલા કા? સાહેબ, રાજ અને બારવટિયા વિશે રૈયત નો શું ગુનો? આગ લગાડવા ગામ ને, આગ લગાડી દો આ ગામ ને. બાપા, ગામ ને શું કામ આગ લગાડો છો? બારવટિયા બતવારીઓ ના રોટલા ઝૂંટવી લે છે. બોલાવો એ ભાત આપનાર બતવારીઓ ને. બારવટિયા ને ભાત પુગાડો છો કા? બોલો, કોને કોને ભાત પુગાડ્યા હતા? મારા રોયા, તારા વાલા માં વિજોગ પડે, તને ઉપર વાલા નો પણ ગો નથી. શું અમે તને અમારા સમજીને ભાત આપવા દઈએ છીએ કા? તો બોલ કી લાગે છે? તારી તો જીભ મારી લેવી જોઈએ. જીભ તો શું, આ તો હતો કસાય, હજાર હજાર ની ફોજો લઈને ફરે છે, તો ગોતીલા ને ગીર ના સી કાદુડા ને. તો બોલ કી લાગે છે? તારી તો જીભ મારી લેવી જોઈએ કા? સાધુ ને પકડો છે. લ્યા બંદુક, વસ્તી નું લોહી બહુ મીઠું લાગ્યું છે. કા કોણ કાધુ? આજે હું તને જીવ તો ના જવા દે, પણ નવાબ ના માનીતા માણસ ના મળે જ મારે નવાબ ને સંભળાવવું છે કે કાદુ ને પકડવો એટલો સહેલો નથી. સમજો? અરે કાદુ મકરાણી છે, કાદુ મકરાણી. મને એક વાત હું છે કહું. એ તો મને ઉજાડ ને. હું છે કહું, આ જો આપણી રામલીલા ની અંદર તે ઘણા ઘણા પાઠ ભજવ્યા બરાબર છે. આપણે જેસલ તું બરાબર, ભરથરી થયું બરાબર, આ ખેંગાર ઈ ફેંગારે તું થયો બરાબર. હવે મારે શું થવાનું છે ઈ બોલ ને. આપણે આપણી રામલીલા માં તું ઓઢો જામે, ઓઢો જામે તું થયો. હા હા, અરે તું તો અભિનય સમ્રાટ છો, સમ્રાટ. હવે હવે તારે મકરાણી કાદુ થવાનું. કાદુ કાદુ હું કાદુ. અરે જો હું કાદુ બનું ને તો તું મારો અબલો. લે આ બંદૂક, લે આ બંદૂક અને થા મોઢા આગળ જાઉં. ના, બંદૂક બંદૂક તું રાખ. પણ મોઢા આગળ તારે, મોઢા આગળ તારે થવાનું. હું વાહે દઈશ, અલ્યા નેત્ર વાહે થી તને, વાહે થી તને કોઈ ફૂંકી મારશે. બરાબર. અરે હું અબલો અબલો. આખરે આ દશા થઈ તમારી? શું આટલો વખત ચૂડીઓ પહેરીને બેઠા તા રહો? જાપના, મેં તો તમને કહ્યું હતું કે વિચારીને પગલું ભરજો. મકરાણીઓ મોતને મુઠ્ઠીમાં લઈને ફરે છે. ચુનાણા રાજે મકરાણી ગુમાવીને ભારે ભૂલ કરી છે. ખરી વાત છે હરભાઈ, એની મરગાઈ આગળ તો હજુ એનું મારું મંથન છે, પણ એને સમજાવવા કોણ જશે? હું જઈશ જાપના. મકરાણીઓને એમનો ગરાસ પાછો સોંપવા તૈયાર છું, પણ એક શરતે, એને એના હથિયાર હેઠા મૂકવા જ પડશે. આવો આવો હરભાઈ આવો. મને ખબર જ હતી કે હરભાઈ સિવાય કોઈના હૈયામાં હાથ નથી અમારી ખબર લેવાની. અરે દોસ્ત સિવાય દોસ્તની ખબર લેવા બીજું કોણ આવે? પણ કાદર બક્ષ, હું તો ખબર દેવા પણ આવ્યો છું. ઓ, ખબર દેવા આવ્યો છે? તો હરભાઈ એ ખબર દોસ્તીની તો નહીં જ હોય. કાદર બક્ષ, જો હરભાઈ માં વિશ્વાસ હોય તો દોસ્તી ની, નહી તો દુશ્મની ની. હુકમ થી નહીં કાદર બક્ષ, દોસ્તી ના દાવે એક વેણ નાખવા આવ્યો છું. નવાબે કહી મોકલ્યું છે. હરભાઈ, હથિયાર ઉઠાવતા હજી એમને દુઃખ થાય છે. જે ધરતી નું ધાવણ થાવ્યા, જે માલિક નું લૂણ ખાધું, એ માલિક સામે અમારે હથિયાર ઉઠાવવા પડે છે. કાદર બક્ષ, તમારે ક્યાં ચુનાણાને ખેર કરવું છે? તો હરભાઈ, અમને રાક ને રાય થવાના સપના પણ નથી આવતા. પણ આ ખોબા જેટલા હીણો જ માટે આટલી આગ
આગ તો એટલા માટે છે હરભાઈ કે અમારા બે ગુના ઔરત ને બચ્ચાઓને નવાબે કેદ કર્યા. મકરાણીઓના હથિયાર હેઠા મુકાવવા માટે એનાજની સામે નવાબે તોપો મારી. હથિયાર તો હજી પણ હાથમાં નહીં રહેવા દે, બહાર વટું મેલશો તો પણ. તો હરભાઈ ને કાદરબક્ષ ની દોસ્ત ને નવાબ જો મકરાણીઓના હથિયાર હેઠા મુકાવવા મલવતા હોય તો એમની જબરદસ્ત ભૂલ છે. સોનાની ચાળ પાણીમાં નહીં નાખતા હરભાઈ. હવે તો હા મશે તો હાર જીત નો ફેસલો સાથે સમજી લઈશું. હવે કાદુ બહાર વટ્યો. તમે જેવા નામ સાંભળે એવા જ છો, સિંહ જેવા. સિંહની વાય આજે કિસ્ત પડી છે, ઘાવ ઊંડો છે એટલે. શકીનાના ઘરમાં આવ્યા પછી કિસ્તની બીક ના હોય. તમારે તો ઇન્સાન નો ધર્મ એને આશરે આવેલા ની રક્ષા કરવાનો છે. પણ ક્યારે આવો ગાડો ધર્મ મોત ને નોતરે છે. મકરાણીઓ તો મોત થી મોહબત રાખનાર હોય છે. અમે મકરાણીઓ છીએ. ટવાયેલો ક્યારેય પારકા નો વિચાર નથી કરતો સકીના. સકીના ને પારકી ગણો છો? કોણ પારકો ને કોણ પોતાનું, એની તો પરખ થઈ ગઈ શકે ના. ડાબે હાથે ન ખવાય, જમણો હાથ ન હોય તો. જમણો હાથ ગોતી લેવો જોઈએ. સકીના, તારા જેવી બહાદુર ઔરત ની આંખમાં આંસુ? અધૂરા અરમાન વાળું હૈયું, બીજું કરે પૂછું. મારું કોણ છે આ દુનિયામાં? હું છું. કાદુ ને તો પારકો માને છે. પારકા ને પોતાનો ભેદ જો તમે ભૂલી ગયા હો તો તેડી જાઓ મને તમારી સાથે. સકીના,
મોત ને હું મુઠ્ઠી માં લઈને ફરું છું. જાણું છું તમારો જાન તમારી મુઠ્ઠી માં છે, તો હું મારો જાન તમારી મુઠ્ઠી માં મૂકું છું. હું તમને ચાહું છું, મારી મોહબ્બત ને આમ તમે સકીના, મોહબ્બત નું બીજું નામ દિલ ની પવિત્રતા છે. મારાથી નેકી નો રાહ ન ચુકાય તે તો મને જીવતદાન આપ્યું છે, નવો અવતાર આપ્યો છે. તું તો મારા ગયા જન્મ ની છૂટી પડેલી મારી બહેન નો અવતાર લાગે છે. ખુદા હાફિઝ. અંગ્રેજો ના બે ખૂન કર્યા પછી સરકારે મોટી ચારેકોર ફોજ ફેરવા માંડી છે. અરે ભાઈ, એક કાદુ રહે તો કાલ રાતે મારું કામ ફોડ્યું, એટલે હું અટાણે જુનાડે ફરિયાદ કરવા જતો હતો. પણ હવે આ કાઠું કહ્યું થયું, અમલ કરવાની આદત પડી ગઈ, એટલે જરા હું થઈ ને ઠામ બેઠો તો થોડો અમલ કરી લો. અને ભેરું તમે મળી ગયા એટલે આપડે થોડો થોડો કંગો લઈએ. બે બે તમ તમારે બે 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 ભાઈ બે 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 ભૈલા, તો હું તને એક વાત પૂછું, આ રસ્તામાં જો કાદુડો તમને બધા ભેટે તો તમે બધા શું કરો? લ્યા સાચું કહું દરબાર? હા, ક્યાં ક્યાં તારે? આ પરભાત નો પોર છે. હા, હથેળીમાં પારકો કહુંબો છે. હા, કાદુ જો હામો મળ્યો હોય ને હા, તો અમે એ રામ રામ કરીને તરી જઈ. હું કેસ લ્યા, રામ રામ કેમ તરી જાઉં? પણ હું ભૈલા એમ પૂછવું કે આ નવાબ જા તમને બધાના રોટલા પૂરે છે તો ઈશી ના? કાદુ બારવટે નીકળ્યો છે ને એટલે જ નવાબ આવડી મોટી ફોજ ને રોટલા પૂરે છે. કાલ હવારે જો કાદુ પકડાઈ જાય તો આ બચવાના માણા ની તો નોકરીઓ રજળી પડે, એટલે હારા પ્રતાપ તો કાદુ ના બારવટા ના. હું કેસ લ્યા, હારા પ્રતાપ કાદુડા ના? આજે મને સમજણ પડી ભૈલા કે કાદુ તમારા જેવા ગરું કરે છે ખરો. લે ભાઈ, મારે હવે જુનાડે પહોંચવાનું મોડું થાય છે ભાઈ. આપડે જુનાડા મળશું, તમે આવો ને ત્યાં, પછી હું તમને મળી લઈશ. હા કે આ શું? આ તો તમારી જીભ ગળી કરવા તમે હમણાં દુઆઓ દીધી ને. કોણ? કાદર બક્ષતો નહીં ને? હા, હું કાદરબક્ષ પોતે. લો, રામ રામ ડાયરાને. જ્યાં આપના જૂનાગઢના નગર શેઠ સતીશ શેઠ ને કાદુના માણસો બાંધ પકડીને લઈ ગયા. કાઢ્યું 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 ક્યાં હે સર? રાવ, તમ ક્યાં ડ્યુટી કરતા? પણ સાહેબ, રાજીના સિપાહીઓ જે ખૂટા નીકળ્યા છે ત્યાં હું શું કરું? આ બધું ધ્યાન રાખવાનું કામ તમારું છે કે મારું? આ દશા જો થોડા દિવસ ચાલી ડગલો પહેરી લો. શેઠ, ડગલો પહેરો. શેઠ, હવે ટાળવા થી બંધ થઈને શું થાય છે? આમાં તો કઈક ચટકા ભરે છે. ચટકા ભરે છે શેઠ, એ તો અમારા ગરીબ બાપડાના ડગલામાં રહેતા ટોયલા છે. ટોયલા? હા, ટોયલા. આજ સુધી આ બચારા અમારા શરીરનું લોહી પી પીને થાક્યા, આજે એમને નગર શેઠના શરીરનું લોહી પીવાનો મોકો મળ્યો. હા શેઠ, મારા પર દયા કરો, મારાથી આ સહન નથી થતું. તમ પર દયા શેઠ? તમારા જેવા શેઠિયાઓના તો ગળા કાપી કાપીને ગીરના ગાળે ગાળે તોરણ બાંધવા જોઈએ શેઠ. કાં જમાદાર? કાં જમાદાર પૂછતા લાજતા નથી શેઠ? તમારો પાછા અમારા ગામને તોપે ફૂંકી દે, અમારા બચ્ચા ઔરતોને કેદમાં પૂરે, ખેડૂતો બિચારા કામી કામીને તમારા પાછાના કોઠાર પરે,
અને તમે પાતશાહ ને બધી જાતના જુલમ ગુજારવાની જોગવાઈ કરી આપો શેઠ કા, અને તમે અમારી પાસે દયા માંગો છો કા શેઠ? મને જવા દો જમાદાર, હું તમારી ગાય છું. ગાય છે ભાઈ, સામેથી કોઈ બાય માણસ આવતું એમ લાગે છે, સાથે ચાર માણસો પણ. હથિયાર બંધ છે? ના. તો જાઓ એ બાય ને સાચવી ને લઈ આવો. ભાઈ, તમે જ કાદર બક્ષ જમાદાર? હા બેન, હું પોતે જ. લ્યો, હું તમારા દુખણા લઉં. તમે કોણ છો? હું તમારી બેન છું વીરા. તમે જે આ તમારા કેદીને દંડ કર્યો છે, એ દંડની રકમ લઈને હું ચૂકવવા આવી છું મારા ભાઈ. આ શેઠ તમારે શું થાય બેન? મારા માથાની શોભા, મારા માથાનો મુગટ, તમે એને જીવતા રાખ્યા, એથી હું તમારા ઘરવાળાને આશીષ દઉં છું કે ઈશ્વર એનો ચૂડો અખંડ રાખે. ઈશ્વર એનો ચૂડો અખંડ રાખે. ઘરવાળીના ચૂડા વગર ખંડે ખંડાયેલા છે બેન, એને હવે અખંડ ચૂડાના કોળ પર નહીં રહ્યા હોય. બેન, તમે હવે આ ડુંગરા વચ્ચે પાછા પધારો. સદે શેઠ, તમે પણ છૂટા છો, અને તમારી આ થેલીઓ પણ લેતા જાઓ. કેમ કેમ કાદરબક્ષ? અમારી બહેનને હું આ કાપડામાં પાછું આપું છું. નહીં ભાઈ, તમે રાખો, તમારે કામ આવશે. નહીં બેન, અમારે ક્યાં આ ડુંગરામાં મેળીઓ બંધાવી છે. બેન, તમે આ પાછું લઈ જાઓ, તમારી એક એક પાઈ અમારે આગ્રહ છે. ઝુનાળે થી પેલા વાણિયા ને આપડે પકડીને બાન ઉપર લે. બરાબર ને? આ ને એની બાયડી, આ એની વાણી આવી એને છોડાવા. આ ધણી ને છોડાવી ગઈ ને ઘરેણા લઈને હાલતી થઈ અને ઉપર થી પાછી બેન થઈને રહી. તો તું યાર તારી બાયડી ને બેન થવા તેડાવ ને. ક્યાંથી તેડાવ? ક્યાંથી તેડાવું? આ મારું હું થયું ખબર છે ને? આ હું ચડ્યો બારવટે અને ઈ ગઈ દેરવટે. તું તારી બાયડી બહુ તારી બાયડી છે ને, ઈ તો દેરવટે ગઈ, પણ મારી બાયડી છે ને, ઈ તો મારા પછી પરિણાતમાં નાતરે ગઈ. નાતરે હારા દાડા છે. કેવડે ઉઠે કે ઘીનો ગાડવો લઈને ઉપર થી આવજો. સારું સારું થયું કે પરમાત્મા ગઈ. બાકી જો તારી પાસે રહી હોત તો હા દાડા ના દેખાડા. વલી મહમદ, શા સમાચાર છે ભાઈ જાન? આ તો સગા તારે સાંભળ્યું છે, જુનાગઢ રાજમાં છતાં મેં દુકાળ છે, સોટ આખો વેરાન છે, ફક્ત વાઘરી તરબૂચ ના વાડા ભાવે છે. ભલે વાવે બચારા. ખબરદાર, સાચી નામ જૂતવા દેશો માં. હા કે મામુ, હું ખબર છે અલાદાસ, જુનાગઢ થી જાણ મળી છે કે ઇસ્કોટ કેશોદ અને વેરાવળના માર્ગે બગીમાં નીકળ્યો છે. ઇસ્કોટ? હા મામુ, જેને આપણને પકડવા હુકમ કાઢ્યા છે. તો આજે એને જોઈ લઈએ અલાદાસ. આજે સ્કોટ ને ઇંગ્લેન્ડ ના યાદ કરાવી લઉં તો હું મકરાણી નહીં, તું પીર નહીં, ને આસમાન માં અલ્લાહ નહીં. Thank you.
आप नीचे उतरो, घोड़ो लेने जल्दी भागी छूटो। क्यों, क्या बात है साहेब? बारवटी आटला में नजदीक में संताना है, ये तुम्हें जीवता नहीं छोड़। विचार करने समय नहीं, तुम्हें जेनी सामने गामड़े गामड़े चार चार राइफल गोठवी है, ये तुम्हें खरेखर जीवता नहीं छोड़े, जल्दी भागी छूटो। लेकिन मेरे गरीब बच्चों का क्या? यानी तुम्हें चिंता नहीं करो साहेब, आ तो कादर बख्श है, स्त्री बालकों ने हाथ नहीं लगा, जल्दी करो। प्लीज गो। शैतान स्कॉट साहब, इनाज पर तोप चलाने वाले कोर्ट से बाहर निकलो। हम जमादार कादर बख्श। हम स्कॉट नहीं, हम स्कॉट नहीं। तो कौन हो तुम? हम जैक्सन साहब, नारीपल्टन वाले। नारीपल्टन वाले? तो स्कॉट साहब किधर है? तो पहली गाड़ी से चले गए। पहली गाड़ी से चले गए? ये औरत कौन है? स्कॉट साहब का भाई। साहब का वाइफ, और वो गाड़ी हाथ से निकल गई। સ્કોટની મેડમ અને બચ્ચાને ઠાર કરી નાખી, સ્કોટનું કલેજું ચીરાઈ જશે અને એ આપણો કાર જલ્દી વિલાયત ભેગો થશે। નહીં નહીં અલાદત, દુશ્મનની ઔરત તો બાર બચ્ચાની માં બહેન કહેવાય, એને હાથ અડાડશું તો આપણી માં બહેનો આપણા મોં પર ઠૂકશે। ઔરત ને બચ્ચા તો દુનિયાની પાકમાં પાક પેદાશ છે અલાદત, તો મામુજાને લોકોને જીવતા ઉઠાવી જોઈએ। નહીં અલાદત, કાદર બક્ષ જલ્લાદ હશે પણ શૈતાન તો નથી। જાઓ મેડમ, औरत ने बच्चा ऊपर हम हाथ नहीं उठाते, जाओ। ये हमारा इंसल्ट है, गांव गांव पे फौज बैठा दो, कारू को पकड़ना ही बनता। जाओ, आज की तुम्हारू काम गांव गांव फौज देख देख रखो। हर भाई, कादू ने जीव तो पकड़वानू काम तुम्हारे माथे। जहां अपना आटली मोटी जवाबदारी मारे माथे नाखी छे, હું આજથી એવું પગલું ભરીશ કે જેથી રૈયત ની રંજાળ ઓછી થાય। તુમ કાઢો કો પકડને કે લિયે પ્રાઇડ જાહેર કરો ઓર ગાંવ ગાંવ મેં ઢોલ પીટવા દો। હા ધામલ્યો, આજથી જુનાણા રાજના તાપાના ગામે ગામના માણસો ને નવાબ સાહેબ નો હુકમ છે કે જે કોઈ વસ્તી ને રંજાડતા રખડતા રાજના લૂંટારા ડાકુ કાદુ બકરાણી ને જે કોઈ જીવતો કે મરેલો પકડશે એને રાજ તરફથી 5,000 રૂપિયા નું ઇનામ આપવામાં આવશે। હા સાંભળજો, અને આવતીકાલથી હું ખેડૂત ભાઈઓ પોતાના હાથી ગાડા જોડી લે, વેપારીઓ વેપાર ખોલી દે અને ઇસ્કાટ સાહેબ ના હુકમ થી ગામો ગામ પાદરે પાદરે રાજની ફોજ નો ફેરો રહેશે। હા સાંભળજો, આજથી જુનાણા રાજના તાપાના ગામે ગામના માણસો ને નવાબ સાહેબ નો હુકમ છે કે જે કોઈ વસ્તી ને રંજાડતા રખડતા રાજના લૂંટારા ડાકુ કાદુ બકરાણી ને જે કોઈ જીવતો કે મરેલો પકડશે એને રાજ તરફથી 5,000 રૂપિયા નું ઇનામ આપવામાં આવશે। હા સાંભળજો, અને આવતીકાલથી હું ખેડૂત ભાઈઓ પોતાના હાથી ગાડા જોડી લે, વેપારીઓ વેપાર ખોલી દે અને ઇસ્કાટ સાહેબ ના હુકમ થી ગામો ગામ પાદરે પાદરે રાજની ફોજ નો ફેરો રહેશે। હા સાંભળજો, સાંભળું કઉ છું, આ સાંભળું કે છે, સાંભળું મમ્મી ને એ કાદુ ને પકડવાનું રૂપિયા 5,000 નું ઇનામ કાઢ્યું છે, રૂપિયા 5,000 હું લઈશ, હું લઈશ, અરે શું ધૂળ લઈશ, અને ના પાડી તને ના પાડી હતી કે કાદુ બંધમાં પણ તું મારું માન્યો જ નહીં, હવે 1,00,000 ની આબરૂ આપણી ધૂળધાણી થઈ જશે અને વગર મોતે મરશું એ નફામાં। હા કઉ છું, અરે તને મરદ થતો છે? મરદ તો હું છું જ, પણ તારી વાહે કોણ રોનાર છે કઉ છું? અરે આપણે બાળ બચ્યા નથી
તો કહું છું કે પછી આપણને બાળશે કોણ? એલા બાળવાની વાત કરે, એલા બાળવાની વાત કરે. અરે કહું છું કે આપણી લાશ ને કાગડા કૂતરા ખાતે, કાગડા કૂતરા લાડવો ત્યાં તો વિના કારણ ભાઈ ભરાડા, હલવાડા ભાઈ હલવાડા, બરવટે ચડીને હલવાડા, હલવાડા ભાઈ હલવાડા. હા ધામરજો, આજથી જુનાડા રાજના તાપાના ગામે ગામના માણસો ને નવાબ સાહેબ નો હુકમ છે કે જે કોઈ વસ્તીને રંજાડતા રખડતા રાજના લૂંટારા ડાકુ કાદુ બકરાણી ને જે કોઈ જીવતો કે મરેલો પકડશે એને રાજ તરફથી 5,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. જમુના ને કિનારે ગોપ ગોપી હારે હારે રમે ધંધે થનક થન કૈયા, બાજે ઘરુ ના તાર લઈ હાથ મારું માલ નાચી રહ્યા ગોપ ગોપી કેરા થયા. હે જમુના ને કિનારે ગોપ ગોપી હારે હારે રમે ધંધે થનક થન કૈયા, બાજે ઘરુ ના તાર લઈ હાથ મારું માલ નાચી રહ્યા ગોપ ગોપી કેરા થયા. એક બાજુ છોરા બીજી બાજુ છોરી કરે મરતી કોરી રંગ રમૈયા, એક બાજુ છોરા બીજી બાજુ છોરી કરે મરતી કોરી રંગ રમૈયા, કોઈ ગોપી બને કોઈ ગોવાણ બને કોઈ બને કાન કનૈયા, કોઈ ગોપી બને કોઈ ગોવાણ બને કોઈ બને કાન કનૈયા. ગોકુળ ગયા શામળિયા ને જોવા, ગોકુળ ગયા શામળિયા ને શામળિયા ને જોવા, મેલા ધારે અમે શામળિયા ને જોવા, ગોકુળ ગયા રે અમે શામળિયા ને જોવા, ગોકુળ ધારે અમે શામળિયા ને વજાડતા જોયો તો એક દિન એને મેં મથુરાની વાટે, વાસળી વજાડતા જોયો તો એક દિન એને મેં મથુરાની વાટે, એના સુરે હું તો ઝપકીને જાગી હરરેની ઘરમાંથી રાતે, એના સુરે હું તો ઝપકીને જાગી હરરેની ઘરમાંથી રાતે, માલપતાર્યા શામળિયા ને જોવા, શામળિયા ને જોવા, ગોકુળ ગયા રે અમે શામળિયા ને જોવા, ગોકુળ ગયા.
થઈ 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 પના થઈ 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 ગોકુળ ની ગલીઓમાં ગોપી રમાડતો થઈ પના થઈ 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 પના થઈ થઈ હે મારી ગાને છોડીને પારકા ની ચારતો મધુબનમાં જય જય મધુબનમાં જય 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 હે મારી ગાને છોડીને પારકા ની ચારતો મધુબનમાં જય જય મધુબનમાં જય 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 પરગન ચાતા રે અમે શામળિયા રે જોવાએ પરગન આપણી મરદાઈ માથે તો હવે હળ હાલી ગયા છે. ગામને ગોંદરે ગોંદરે ગોરાએ બંદૂકધારી બેસાડેલા છે. આમ ને આમ કેટલા દી બેઠા રહેશું? હવે તો ખર્ચીએ ખૂટવા આવી. કોક મારે કાઢશું અલાદાદ, કોક મારે કાઢશું. મારે કાટતા કાટતા મહિનો વીત્યો. આઠ આઠ દી થી માણસોએ રોટલાનું બટકું નથી ખાધું. આમ ને આમ કેટલા દી ભૂખ્યા રાખશું? ચારે કોર ફોજ મંડાણી છે, લાવશું ક્યાંથી? લાવશું નહીં તો લૂંટશું અલાદાદ. પણ હું એમ કહું, તું રોદડા રોમા. હું કઉ છું કે તું બારવટ્યો છે કે બાવો? એ બાવો લે બસ. પણ તો ઉપવાસ કર. એટલે છેલ્લા આઠ દિવસ થયા, છેલ્લા આઠ દિવસ થયા પેટમાં ગલુડિયા બોલે, બકલિયા બોલે, બકલિયા બોલે. હું એમ કઉ છું કે આને કારણે આપણે બારવટે ચડ્યા હતા. અરે બારવટા ને બારવટામાં આપણે આપણી બાયડ્યું ખોઈ, હવે તો બારવટું ખોવું પડશે. જુનાગઢ ના નવાબે ઢોલ પીટ્યા એટલે તમને ખેતર ખડવાના સુરાતમ ચડ્યા કા? ભૂલ થઈ બાપુ. ચાલ જાગીને કાઢ્યા કાઢ્યા. એને મારશો માં
બાપુ વધારે જોઈતા હોય તો ઘેરજીને મારા પટારા માંથી લઈ આવીશ. મારા પિયર માં બહુ સારું છે ને મને ઘણો મોટો કર્યાવર કર્યો છે. બાપુ બારવટિયાની જિંદગીમાં ફુગાડવાની સાવકારી ક્યાંથી લાવી ભાઈ? આ ઘોડીઓને કોક દી જોગાણ ચડાવ્યા હશે. એના પાવરામાં વધેલો ચપટીક બાજરો ખંખીરીને મેં એની ઘોઘરી બાફી નાખી છે. અરર, ઘોડીઓનો એઠો બાજરો? એમાં શું, પાણીમાં ધોઈને મેં બાફ્યો છે. બાકી તો આજ 8-8 દિવસના કડાકા છે. ચપટી ખાધે સૌને આશરો રહેશે. લ્યો, તમે પણ ખાઓ. હવને વેચ્યો? હા, સૌને વેચ્યો છે. તમે પણ લ્યો. બીજા બધા નું બારવટિયા શું ખાય? ના ના, પણ હું કઉ છું કે ઘોડા નું એઠું અને એ પાછો બાજરો અને એ બારવટિયા ખાય. નતો માનતો ને? નતો માનતો ને? હવે તો માનત ને? શું માનત? મારો ગ્રાસ લૂંટાય તો ઠીક, ભુજામાં બળ હશે તો એ પાછો હું મેળવી લઈશ. પણ તાતા, તારા કોઠારમાં એ કણ કણના વાખા પડ્યા કે મારા માણસોને 8-8 લાગણના પારણા ઘોડીઓને એઠા બાજરાથી કરવા પડે. તાતા, એવો તે તારો 100 ગુનો કર્યો કે હું પાપી માલો એ પાપી લેખાડો. Thank you.
બાપુ. મારું પાપ મને હાંભરી ગયું, હવે તારો વાંક નહીં કાઢું દાતા. અમારા પાપ અમને આંબી ગયા, હું મારો માર્ગ ભૂલ્યો. હાજુ દાતા, હાજુ. મારે જવું તું ક્યાં ને ક્યાંનો ક્યાં જઈ રહ્યો, રોજનો રસ્તો દગાબાજ થઈ ગયો. ગરદન ઊંચી રાખીને હું ચાલતો હતો, ભૂલી ગયો મારો મને અંદાજ નહીં રહ્યો. મારે ક્યાંનો ક્યાં જઈ રહ્યો, રોજનો રસ્તો દગાબાજ થઈ ગયો. પણ માન સાઈ નો દીવો તુફાન માં બુઝાઈ ગયો, રોજ રસ્તો ડગાબાજ થઈ ગયો. મારે જવું તું ક્યાં ને ક્યાંનો ક્યાં જઈ રહ્યો, રોજનો રસ્તો દગાબાજ થઈ ગયો. જા એ રૂહ તારી અહીં જ
જગા નથી વતન જા કોઈ ના પતન તે તું કર્યા તું ખુદ પતન થા તારા કરેલા પાપમાં તું ખુદ હવે અટવાઈ ગયો રોજનો રસ્તો દગાબાજ થઈ ગયો મારે જઉં તું ક્યાં ને ક્યાંનો ક્યાં જઈ રહ્યો રોજનો રસ્તો દગાબાજ થઈ મામુજાન આપણી ગોતમાં ફોજ્યું દસે દિવસે ભટકે છે એક પલટન વેકરિયા ગઈ હતી ત્યાં કોઈ બારવટીઓ હાથ નથી લાગ્યો એટલે ફોજવાળાએ ગામને આગ લગાડી વેકરિયા બાળ્યું તો વસ્તીનું શું થયું કોક ભાગી નીકળે અને કોક બળી મુવા ને ઢોર ઢાકર તો ખીલે બાંધેલા બળી ગયા હશે તો ખોજ કેની કર ઉતરી વાવર છે કે હમણાં અહીં આવી પૂગી જ સમજો તો આજ છેલ્લી વાર ભેરુ બંધુને કહો કે બંદૂક ઉપાડી રહે વાડી ઠાલકી છે આપણે અહીં જ વિસામો લઈએ માણસો અનાજ ની ના પાડશે આ ઝાડવા છાયડા ની ના થોડી પાડવાના
હવે ક્યાં છાછા દી કાઢવા છે? ઠીક લાગણો કરવી પડી છે. હવે તો ઉપર વાળો વહેલી વહેલી દોરી ખેંચી લે તો બહુ સારું. મામુ, ભૂખ ખમાય, ઉજાગરા ના વેઠાય, પણ ઊંઘવાની કોને ના પાડી છે? ઊંઘ કરીને ભૂખ વિસરી જશું. અલ્લાદાસ, હવે આપણા દિવસો પૂરા થયા, આપણા પાપનો ઘડો ફરાઈ ગયો, હવે નહીં ટકાય. ગામે ગામ ચચ્ચાર બંદૂકધારીઓના થાણા બેહાડી દેવામાં આવ્યા છે. આપણને રોટલા દેવા ન શકે નિર્દોષ વસ્તીને ફટકાની સજાએ પીટે છે. મારાથી આ પાપનો બોજો નથી ઉતરતો. ત્યારે શું કરશું મામુ? આપણે જીવતા પકડીએ તો તો આપણું મોત બગડે. જ્યાં ભારે થઈને જીવ્યા ત્યાં હળવું થવું પડે. મારી એક વાત માનશો મામુ? તમારે ખાતર નહીં, પણ તમારા બાલ બચ્ચાને ખાતર આપણે મકરાન ચાલી જઈએ. મકરાન? માયા ને મમતા તારી મનમાં સમાવી, આંસુમાં આંખોની હોડી વહાવી. માયા ને મમતા તારી મનમાં સમાવી, આંસુમાં આંખોની હોડી વહાવી. બીજો ગી થઈને તું શોધી લે સહારો, તારો છોડી દે કિનારો નૈયા, છોડી દે કિનારો. જરા ધીરે ધીરે રોટી પકાવજે, હું રૂપિયાનું નક્કી કરી આવું. આજ તો અલ્લાહ દરદર ફીટાવી દેશે. કેમ? જેને પકડવા જુનાગઢ ની સરકાર રૂપિયા 5000 નું ઇનામ આપવાની છે. ઈ કાદુ મકરાણી છે, સાઈ મોલાના વેશમાં, સમજી? સાઈ મોલા, ભાગવા માંડજો, તમે લોકો ઓળખાઈ ગયા છો. મારા ખાવી પોલીસે ખબર આપવા ગયા છે. તમારા માથાનું મૂળ શું છે જાણો છો? હા, રૂપિયા 5000. છતાંય તમે મને ભાગવાનું કહો છો? મારા પર આવડો હેસાન, તમે કોણ છો? સકીના, મારી બહેન.
કઈક નિર્દોષ ના ખૂન કર્યા, કઈક ની મા બહેનો ની ઇજ્જત લૂટી, અને કઈક ને વિધવા બનાવ્યા, અને આજ ફકીર ના લિબાસ માં છુપાવીને ભાગી છૂટું છે કા? એમ નહીં છૂટાય. ના દોસ્ત, કાદુ હવે ભાગવા માંગતો નથી. કાદુ એ ઈમાન છુપાવ્યો છે, પણ ઈમાન વેચ્યો નથી. મકરાણીઓએ નવાબ સામે વેર બાંધ્યો છે, સરબ બાંડો કર્યો છે. બેબી બોલ, તારી શી મરજી છે? મરજી મરજી બીજી શી હોય? નવાબ સાથે ભારી પીઓ. અને તું? હું મારે ભાઈ પાસે મકરાણ જઈને આ છોકરા મોટા કરીશ. હમારા દુઃખને કારણે મકરાણીઓ નવાબની શરણે જાય, એ તો કદી નહીં થાય. અરે પણ ફાતમા, આ તો શું માંડ્યું છે? જિંદગીની માશુક પડોમાં મોહબ્બતની મોજ માણું છું. ઓ, પણ તમે કેટલું મોડું કર્યું! મારા પેટમાં તો ચૂહા બોલે છે, ચૂહા. પણ ઘરેથી તમારા ચૂહા બોલતા બંધ થાય ત્યારે આવું ને. મારા ચૂહા? ઓહો, અરે પણ આ તમારી આંખ લાલ કેમ છે? મારી આંખ તો લાલ છે, પણ તારી આંખ કેમ લાલ છે? હું તો રાસડે રમવા ગઈ છી રાતે. હું પણ રાત્રે. અમે ગયા તા મણિયારા ને હાથ દો, ચૂડલિયું રે વહોરતા પણ લાવાઈ ગયા તારી, ચૂડલિયું રે વહોરતા પણ લાવાઈ ગયા. આવો હરભાઈ, ક્યાં બંદૂક ને ઓશી કે ને પથ્થરની પથારીએ સુનાર સોરઠી સી, એમાં ગમ ખાવો શું કામ આવે હરભાઈ? એ તો અલ્લાહનો અમલ છે, આનું નામ તો મુકદ્દર. હરભાઈ, આજે મારું દિલ ચિરાય છે. જે ધણીનું નમક અમારા રૂવે રૂવે ભર્યું છે, એ ધણીની સામે અમારે હથિયાર ઉપાડવા પડ્યા, એની ધરતી ધમરોળવી પડી, એના ઢગલા બંધ માણસોને અમારે મારવા પડ્યા. જે દેશમાં અમે જન્મીને મોટા થયા, એ દેશને અમારે ખેદાન મેદાન કરવો પડ્યો. પર ભાઈ, અમારો એ વાંક હશે, પણ અમને એક તક પણ ન મળી. અમને જો મરાવવા જ હતા તો નવાબ સાહેબ એમના કોઈ દુશ્મન સાથે અમને ભેળાવવા હતા. અમારું મોત તો સુધરત હરભાઈ. હરભાઈ, સૌ ભાઈઓની અમારા વતી માફી માંગજો, અને દેશ બાંધવોને કહેજો કે અમને માફ કરી દે.
એજ તારી શી ઈચ્છા છે કાદર બક્ષ? હર ભાઈ, તમે પાક હિન્દુ છો, એક પાક મુસલમાનની માફક મુસલમાની ઇલમમાં પૂરા છો. હું તમારે મોડે યાસીને શરીફ સાંભળવાની ઈચ્છા રાખું છું. હર ભાઈ, તમે જો યાસીને શરીફ પડો તો હું એને મારું ભાગ્ય સમજીશ. હર ભાઈ, أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ياسين والقرآن الحكيم. إنك لمن المرسلين. على صراط مستقيم. تنزيل العزيز الرحيم. لتنذر قوما ما أنذر آباؤهم فهم غافلون. મામુ, અલ્લાહ દાદ લડે છે દીકરા. જીવનનો એક અંજામ આવો પણ હોય છે અલ્લાહ દાદ, એનો અફસોસ ન હોય દીકરા, એનો અફસોસ ન હોય. મોતના લખાણ તો માનવી જન્મ હારે જ લખાવીને આવ્યો હોય છે. ખુદાને ચાહ તો કયામત કે દિન ફિર મિલેંગે. રો મત બેઠે, ખુદા હાફિઝ. આમીન મામુજાન. અરે ભાઈ, તમારી આંખમાં આંસુ. મોત તો હર દુઃખનું અસર છે હર ભાઈ. તમ જેવા મરત કાદુના મોત પર રડે. કાદર બક્ષ, આજ તો ગિરનારનું પાંદડે પાંદડું રોશે, સોરઠના ડુંગરે ડુંગરા આજે ડુસકા દેશે, નદીઓમાં વલો પાતના નીર વહેશે. કાદર બક્ષ, આજે તો અલ્લાહ પણ તારી મોત પર રડશે. અલ્લાહ રડશે કાદુના ઈમાન પર હર ભાઈ, ખાધુ ના મોત પર નહીં. હર ભાઈ, ખુદા હાફિઝ. ખુદા હાફિઝ. મને અંદર જવા દો, મારે એને મળવું છે, મારે એને મળવું છે. અંદર જવાની મનાઈ છે? ના ના, એમ ના બોલો, મારે એને મળવું છે, મારે એને. હર ભાઈ, હર ભાઈ, હર ભાઈ, હર ભાઈ, મને એને મળવું છે, મારે એને મળવું છે. હર ભાઈ, હવે તો ઘણું જ મોડું થયું છે, તારાથી એને નહીં મળી શકાય. ના ના હરભાઈ, અલ્લાહને વાસ્તે એમ ના કહો, મારે એને મળવું છે હરભાઈ, મારે એને મળવું છે. જિંદગી ભર હું ઘણાને માટે મોત સાબિત થયો છું, એ જ હું કાદુ મોત થી મળું છુપાવું. હું મારા મોત ને મારા યાર ને ખુલ્લી આંખે ફેટવા માંગુ છું. પણ હું કામ હુકામ સુણી નહ્યા મહી, અન્યાજ ફાંસી ફૂલાણી. પણ રોજા રોયા લા નહીં માં,
मरता कादु मकरानी। नहीं, नहीं, नहीं। नहीं 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 एक मराद मराद मकरानी ये जन निप जो आत धन धरे डूंगरे कादू तार डायरा Thank you.